टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। आज मार्केट में अनेक एवं घी और मावा मरता है जो भेड़सेड़वाड़ा नकली होने लोगों स्वास्थ्य साथ चेड़ा करता है, तबियत जैसे बगड़ती हो। अपनी साथ केमिस्ट है बतावश के कई रीते भेड़सेड़ कर कई रीते पकड़ी पड़वात हो आ भेड़सेड़वाड़ू है अथवा तो नकली। अपनी साथ केमिस्ट है पास समग्र डेमो जाणसू। न्यूज़ कैपिटल पर आ दृश्य तब जी सको कि जे नकली जे भेड़सेड़वाड़ू घी है उपरांत जे मावो है तेनो आपणे डेमो जोईशुं अने परखीशुं के शू एम फेरफार थता होय छे। जो भेड़सेड़वाड़ू होय तो एमां कया प्रकारना फेरफारो जे छे ते जोवा मळता होय छे। सर जी कई शू आपणे पहेला दर्शकोने बतावशुं अने कई रीते आपणे एने पकड़ता होय छे के आमां भेड़सेड़ करवामां आवी छे अथवा तो नकली छे। जी अत्यारे आपणे मावानी मीठाई छे, मावानी मीठाई छे जे भेड़सेड़युक्त छे કે જેમાં સ્ટાર્ચ નાખેલું હોય છે, એટલે એનું ટેસ્ટ આપણે કરશું કેમિકલ નાખીને। ત્યાર અહીંયા જે હું તમને ટેસ્ટ દ્વારા બતાવીશ, આ ભેળસેળવાળો માવો છે, આ ભેળસેળવાળા માવામાં હું આયોડિનનું સોલ્યુશન છે જે ઘરે પણ આપણે ઉપલબ્ધ હોય છે, ટિંચર આયોડિન તરીકે આપણને માર્કેટમાં અવેલેબલ હોય છે। તો જો માવાની અંદર સ્ટાર્ચ એડ કરેલું હશે તો એની અંદર આપણે આ ટિંચર આયોડિનનું જે સોલ્યુશન જે છે એ એડ કરશું। તો એ આયોડિનનું સોલ્યુશન એડ કરતાં જો એ માવાનો કલર પર્પલ વાયોલેટ કલર થાય તો આપણે કહી શકીએ કે ભાઈ માવામાં ભેળસેળ કરેલી છે। જે તમે દેખી શકો છો કે જે માવાનો કલર જે છે એ પર્પલ વાયોલેટ કલરમાં કન્વર્ટ થયો છે। જો ઓરિજિનલ હોય તો એમાં શું ફેરફાર થતા હોય છે? જો પ્યોર માવો હશે, ઓરિજિનલ માવો હશે, તો એ પ્યોર માવામાં આ કેમિકલ એડ કરતાં, આયોડિન સોલ્યુશન એડ કરતાં એઝ ઇટ ઇઝ રહેશે, આવો પર્પલ વાયોલેટ કલર જોવા મળશે નહીં, તો આપણે કહી શકીએ કે શુદ્ધ છે। અને આ રીતનું કલર જોવા મળે, ડેવલપ થાય, તો આપણે કહી શકીએ કે એની અંદર ભેળસેળ કરેલી છે, એવું કહી શકીએ પ્રાથમિક ધોરણે। કોઈ વ્યક્તિએ ઘરે ટેસ્ટ કરવો હોય કે એ માર્કેટમાંથી જે લાવ્યો છે એ અસલી છે કે નકલી, એ કઈ રીતે આપણે જાણી શકીએ? હા, તો મેં અત્યારે જે કીધું તમને કે જે માર્કેટમાં ટિંચર આયોડિન તરીકે ઉપલબ્ધ છે, એટલે એની અંદર માવાની અંદર આપણે ટિંચર આયોડિનનું સોલ્યુશન આપણે એડ કરશું, જે આપણને વાગે ત્યારે આપણે દવા તરીકે યુઝ કરીએ છીએ ટિંચર આયોડિનનું સોલ્યુશન, એ આપણે ટિંચર આયોડિનનું સોલ્યુશન આપણે એડ કરશું અને એ રીતે મિક્સઅપ કરશું, તો જો આ રીતે પર્પલ વાયોલેટ કલર ડેવલપ થાય તો પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ કે એની અંદર ભેળસેળ કરેલી છે, અને પ્યોર હશે તો એમાં આ રીતે કોઈ પણ પ્રકારનો કલર ચેન્જ જોવા મળશે નહીં। તો આ રીતે આપણે માવામાં આ રીતનું પ્રાથમિક ધોરણે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ। વાત કરવામાં આવે તો ઘીમાં કઈ રીતે એમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે અને એમાં કઈ રીતે પકડી પડાય કે આ ઘી અસલી છે કે નકલી છે અથવા તો ભેળસેળ કરેલું છે? તો અત્યારે હું તમને બતાવીશ કે અહીંયા આપણે ભેળસેળવાળું ઘી છે, એ ભેળસેળવાળા ઘીમાં હું તમને ટેસ્ટ કરીને બતાવીશ। આ ભેળસેળવાળા ઘીનું સેમ્પલ લીધું છે મેં, ત્યારબાદ હું એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરીશ કે જે આપણે ઘરે ટોયલેટ સાફ કરવા માટે જે એસિડ યુઝ કરતા હોઈએ છીએ એ એસિડનો આપણે યુઝ કરી શકીએ છીએ। એટલે ઘીના સેમ્પલની અંદર મેં હાઇડ્રોક્લોરિક એસિડ કેમિકલ એડ કર્યું છે, જે ઘરે આપણે ટોયલેટ સાફ કરવા માટે જે એસિડ યુઝ થતું હોય છે એ પણ આપણે યુઝ કરી શકીએ। ત્યારબાદ આ એક બીજું કેમિકલ છે જેના હું 3-4 ડ્રોપ એડ કરીશ, ત્યારબાદ હું એને મિક્સઅપ કરીશ, શેક કરીશ, અને શેક કરતાં બોટમ સાઈડમાં એસિડ લેયરમાં રેડ પિંકીશ કલર ડેવલપ થશે। જો આ રીતે રેડ પિંકીશ કલર ડેવલપ થાય, બોટમ સાઈડમાં રેડ પિંકીશ કલર ડેવલપ થાય છે, એટલે આ પ્રકારનો જો કલર ડેવલપ થાય તો આપણે કહી શકીએ કે ઘીની અંદર વનસ્પતિ ઘીની ભેળસેળ કરેલી છે, એવું પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ। અને જો પ્યોર શુદ્ધ ઘી હશે તો શુદ્ધ ઘીમાં આ ટેસ્ટ કરતાં આ પ્રકારનો કલર ડેવલપ નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે, તો આપણે કહી શકીએ ભાઈ એ શુદ્ધ ઘી છે। ઘરે કોઈ ઘરે તો ઘરે આપણે
આ ટેસ્ટ કરવા માટે આપણે સેમ્પલ લઈશું. ત્યારબાદ એની અંદર ટોયલેટ સાફ કરવા માટેનું જે એસિડ આપણે જે વાપરતા હોઈએ છીએ એ એસિડ તમે એડ કરી શકો છો. ત્યારબાદ ખાંડના દાણા, આપણે ચા મૂકવા માટે જે ખાંડ યુઝ કરીએ છીએ એ ખાંડના દાણા 10-15 દાણા આપણે એડ કરીએ અને મિક્સઅપ કરશું કમ્પ્લીટલી. ત્યારબાદ થોડો ટાઈમ રહીને 4-5 મિનિટ જેવું લેશે, કારણ કે આ તો આપણે કેમિકલ છે એટલે તુરંત આપણે ટેસ્ટ કલર ડેવલપ થઈ જાય છે, પણ ઘરે પેલું ખાંડમાં વાર લાગતી હોય છે. તો એ રીતે જો આપણે આ રીતે રેડ પિંકિશ કલર બોટમ સાઈડમાં જોવા મળે તો પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ કે ભાઈ ભેળસેળ યુક્ત હોઈ શકે. તો જોઈ શકાય છે કે ન્યૂઝ કેપિટલ જે છે તે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પહોંચ્યું છે અને જે ઘી છે જે ભેળસેળ યુક્ત છે કે નહીં તેની તપાસ કરી હતી અને તમને ડેમો પણ જે છે તમે બતાવ્યો છે કે આ જે ઘી છે તે ભેળસેળ યુક્ત હતું અને તેમાં કેમિકલ જે છે એડ કરતા જ નીચે રેડ પિંકિશ કલર જે છે તે આપ જોઈ શકો છો. એટલે સ્પષ્ટ છે કે આમાં ભેળસેળ જે છે તે કરવામાં આવી છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ઘરે પણ આનો ટેસ્ટ જે છે તે ખુદ ખાંડના દાણા અને જે ઘરે એસિડ વપરાય છે તે નાખીને કરી શકો છો. તો બીજી તરફ માવામાં પણ જે છે તે કેમિકલ જે છે તે એડ કરવામાં આવ્યું હતું અને એડ કરતા જે છે તેનો કલર જે છે તે બદલાયો હતો. એટલે તમામ જે ચીજ વસ્તુઓ જે છે તે માર્કેટમાં મળે છે તે અસલી છે કે નહીં તેની તપાસ જે છે તમે જાતે પણ ઘરે કરી શકો છો. પબ્લિકની અવેરનેસ માટે ન્યૂઝ કેપિટલ દ્વારા લેબોરેટરીમાંનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ આપ જાતે પણ આ પ્રકારના ટેસ્ટ ઘરે કરી શકો છો અને ન કરવા હોય તો ક્યાંક ને ક્યાંક સરકારની જે લેબોરેટરી છે ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો. કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.